वर्णिवेशरमणीयदर्शनमन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा श्रवण करता बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामीनारायण। श्री हरिचरित्रामृत सागर पुर आठमू तरंग 61 सद्गुरु आधारानंद स्वामी अद्भुत वातो लखे छे। श्री हरि पोढ़े पलंग पर एक कलाक की वार पीछे उठत भये आप ही तरत ही भये उतियार। श्री हरि पोढ़े पलंग पर एक कलाक की वार। વર્તાલમાં સમયો જામ્યો છે, ભગવાન શ્રીહરિએ રામનવમી શ્રીહરિ પ્રાગટ્ય એનો સમયો વર્તાલમાં કરવાનો નિર્ધાર કર્યો છે, આમંત્રણ લખી દીધું છે, દેશ દેશના હજારો હરિભક્તો અને સંતો ઉપસ્થિત થઈ ચૂક્યા છે, ઉત્સવનો આગલો દિવસ છે, અષ્ટમીની રાત પડી છે, શ્રીહરિ પોઠ્યા છે। આપણે પણ જે સમયને વારંવાર યાદ કરીએ છીએ, રામનવમીનો સમયો, ભગવાન સ્વામિનારાયણનો 238મો પ્રાગટ્ય દિવસ, 14 એપ્રિલ રવિવારના રોજ આવી રહ્યો છે। એકાદશીના દિવસે ઘણા બધા ભક્તોએ 238 દંડવત કર્યા, ઘણા બધા ભક્તોએ 238 માળા કરી, ઘણા બધા ભક્તોએ 238 પ્રદક્ષિણાઓ કરી। આપણે દર વર્ષે અલગ અલગ પ્રકારનું આયોજન કરીએ છીએ, દર વર્ષે આપણે આંકડાથી ભજન કરતા, આ વખતે પંચાબ્દી નિમિત્તે બધા ભક્તોએ ભજન ભક્તિના નિયમો રાખ્યા છે, એટલે આપણે આ વખતે મહાપૂજાનો આગ્રહ રાખ્યો કે 14 એપ્રિલ રવિવાર મહારાજનો 238મો પ્રાગટ્ય દિવસ છે, તો આપણે પંચાબ્દી મહોત્સવ આવી રહ્યો છે, સદગુરુ સ્મૃતિ મહોત્સવ આવી રહ્યો છે, તેને લક્ષ્ય કરી 500 કરતાં પણ વધારે ભક્તો અને આપણે સંતો ભેગા થઈને મહારાજનું ભવ્ય પૂજન કરીએ, શ્રીહરિને આપણા હૃદયમાં, આપણા મન મંદિરમાં, આપણા પરિવારમાં, ઘરમાં પ્રાગટ્ય ઉત્સવ દ્વારા પ્રગટાવી પ્રેમથી પૂજા કરી મહારાજનો પ્રગટપણાનો અનુભવ કરીએ। આપ સર્વે ભક્તો આટલી મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છો, અમને ખૂબ આનંદ થયો। મહારાજ પણ એ ઉત્સવ કરી રહ્યા છે, હજી તો આ કથા ઘણા દિવસ ચાલવાની, દાદા લગભગ આપણો સમયો અડી જશે એવું લાગે છે। શ્રીહરિ પલંગ ઉપર એક કલાક પોઢી ગયા, તે પછી તુરંત સ્વયં ઉઠ્યા અને તૈયાર થયા, 10-12 પાર્ષદોને સાથે લીધા, તેમાં મુખ્ય ડુંગરજી હતા, ઉમાભાઈ અને મૂળુભાઈ હતા અને ચોથા વેરાભાઈ, આ 4 ભક્તોને સાથે રાખ્યા। મહાન સુરવીર, સુંદર પગે, જોબન પગે, તખા પગે, જુસા પગે, ખોડા પગે અને શંકર પગે, તે બધા પણ તૈયાર થયા।
સૌએ તલવાર અને ઢાલ વગેરે હથિયારો લીધા. ચંદ્રમાની કળા અસ્ત થઈ રહી હતી ત્યારે શ્રીહરિ હરિભક્તોની સંભાળ લેવા, તેમની ચોકી કરવા આ રીતે પાર્ષદોને લઈને તત્કાળ ચાલ્યા. વિચાર તો કરો, સમયમાં સેંકડો ભક્તો પધાર્યા છે, રાત્રિનો સમય છે, ભગવાન શ્રીહરિ પોઢ્યા જાજી ઊંઘ ન આવી, તુરંત જાગી ગયા. શ્રીહરિ પોઢે પલંગ પર એક કલાક કે વાર, હજી થોડી વાર પોઢ્યા હશે, પીછે ઉઠત ભયે આપ હી, તુરંત જાગી ગયા. તરત હી ભયે ઉતૈયાર, પાર્ષદોને પાળાઓને શસ્ત્રો સાથે તૈયાર કર્યા. શા માટે? હરિભક્તોની સંભાળ લેવા માટે મહારાજ જાગ્યા. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો આલોક અને પરલોકમાં જીવ પ્રાણી માત્રની કેવી રક્ષા કરતા હોય છે, કેવી સહાય કરતા હોય છે. નિત્ય નવા હેતભર્યા ભાવોને પોતાની મૂર્તિમાં પ્રગટ કરનારા શ્રીહરિ આવા ચરિત્રો કરતા. તેમની બધી ક્રિયાઓ ભક્તોના હિત માટે હતી. ફરીવાર સાંભળજો, તેમની બધી ક્રિયાઓ ભક્તોના હિત માટે હતી. સ્વામી પ્રભુપાદજી અમેરિકામાં પધાર્યા. એમના ઘણા બધા ક્રાંતિકારી કાર્યોમાં અમેરિકાનું એક ઇન્ટરવ્યૂ જે ઘણીવાર પબ્લિશ થયું છે, બેક ટુ ગોડહેડ નામની મેગેઝિનમાં પ્રભુપાદ સ્વામીને અમેરિકન લોકોએ પ્રશ્ન પૂછ્યો છે કે તમે કૃષ્ણને ગોડ ભગવાન કહો છો, કૃષ્ણે તો કેટલા માણસોને મારી નાખ્યા છે, જન્મ્યા ત્યારથી પૂતનાનો વધ, તમે જુઓ મહાભારતના સંગ્રામ સુધી યુદ્ધ યુદ્ધ અને યુદ્ધ, શ્રી કૃષ્ણનું જીવન સંઘર્ષથી ભરેલું છે. પ્રભુપાદજીએ ઇવન કિલિંગ ઓફ ગોડ ઇઝ ગુડ, એમના ઓરિજિનલ શબ્દો હતા. કિલિંગ ઓફ ગોડ ઇઝ ઓલ્સો ગુડ, ભગવાન કોઈને મારે છે ને એમાં પણ ભગવાનની કૃપા છે, ભગવાનનો ક્રોધ એ પણ કરુણા છે, મોટા પુરુષનો ક્રોધ એ પણ કરુણા છે, અને જગતના માણસોની કરુણા છે ને એની પાછળ છળ કપટ સમાયેલું છે, એટલે યાદ રાખો એ પણ ક્રોધ કરતા ખરાબ છે. ડોંગરેજી મહારાજ, આ મોટા પુરુષોને એટલે યાદ કરું છું, આ મોટા પુરુષોએ જે વાત કરી છે ને 21મી સદીમાં કામ લાગે એવી વાત છે. ડોંગરેજી દાદા આ વાત ખૂબ કરતા, કઈ? કે શા માટે ભગવાનના ચરિત્રોને લીલા કહેવાય છે, ભગવાનની ક્રિયાઓને ચરિત્ર કહેવાય છે, જેમાં બીજાનું હિત હોય ને એ લીલા છે, એ ચરિત્ર છે. જે કોઈકના કલ્યાણ માટે ક્રિયા હોય ને એ ક્રિયા હોવા છતાં એ લીલા બની જાય છે. ભગવાન અને સંત જે કંઈક ક્રિયા કરે છે, વચનામૃતમાં મહારાજ એમ બોલ્યા, અમે કોઈ વસ્તુને સ્વીકારીએ છીએ, કોઈને વખાણીએ છીએ, કોઈને કુવખાણીએ છીએ, કોઈને બિરદાવીએ છીએ, કોઈને વઢીએ પણ છીએ, પણ આ બધું અમે કરીએ છીએ, ક્યાંય પણ અમે અમારા સ્વાર્થ માટે નથી કરતા, જીવના રૂડા થવાને વાસ્તે જ કરીએ છીએ. અને લગાર પણ આમાં જો અમે અસત્ય કહેતા હોઈએ ને તો અમને આ પરમહંસની સભાના સોગંધ છે. આપણે પણ આમાંથી શીખવા જેવું એ છે. માણસના કામને લોકો ધંધા કહે, કહેવાય ને આ ધંધા શું માંડ્યા છે, શા માટે ધંધો કહે છે, એમાં કાવા દાવા છે, છળ કપટ છે, મારું તારું છે, પક્ષા પક્ષી છે, એમાં કેટલા લોકોનું અહિત છે. માટે તમે પણ સંકલ્પ કરો, એક રાજાની સરસ વાત છે.
રાજાના નગરમાં એક તાર્કિક માણસ આવ્યો, વિદ્વાન જાણી રાજાએ સ્વાગત કર્યું, પણ ખળ બુદ્ધિનો એ વ્યક્તિ એણે રાજાને પોતાની બાનમાં લેવા માટે ઘણી બધી જાત જાતની વાતો કરી. રાજા વિચક્ષણ હતો, એને ખબર પડી ગઈ મારા ભાવનો દુરુપયોગ થશે, મને આ માણસ બ્લેકમેઇલ કરશે. એણે કહ્યું, મહારાજ મારે એકાંતમાં મળવું છે, તમને એક કામની વાત કરવી છે. રાજાએ પેલા વ્યક્તિને પૂછ્યું, તમે એમ કહો છો કે મારે તને એકાંતમાં એક વાત અતિ મહત્વની અગત્યની કરવી છે, તો એ વાત એમાં આ પ્રજાનું કોઈ હિત ખરું? તમે જે કરવાનો છો પ્રજાના હિતની વાત નથી, સારું તો તમે જે વાત કરવાના છો એમાં મારું સાક્ષાત હિત થાય એવી કોઈ વાત કરી? અરે આ હિત અહિતની વાત નથી, એકાંતમાં આવો અગત્યની વાત છે. રાજાએ કહ્યું, તો તમે જે વાત કરવાના છો એમાં તમારું કોઈ હિત દેખાય છે? મારું તારું કે સમાજના હિતની વાત નથી મહારાજ, તમને કામ લાગે એવી વાત છે. રાજાએ બંને હાથ જોડ્યા, જેમાં મારું હિત નથી, જેમાં પ્રજાનું હિત નથી, જેમાં તમારું પણ હિત નથી, આવી વાત હું એકાંતમાં સાંભળી અને મારી જાતને જોખમમાં મૂકવા માંગતો નથી. હું જે વાત સાંભળીશ જાહેરમાં સાંભળીશ, અમારા અમાત્યો મંત્રીઓની વચ્ચે સાંભળીશ, સભાસદ લોકોની વચ્ચે સાંભળીશ. તમારી વાતમાં ક્યાંક કપટ છે, છળ છે. આજનો માણસ ડગલે ને પગલે બોલે છે જુદું, કરે છે જુદું, દેખાય છે જુદું, વાસ્તવિકતામાં છે જુદું. આને જ શું કહેવાય કપટ. ભગવાન જે કંઈ કરે છે, જે કંઈ કરે છે એ લીલા છે, કારણ કે એમાં કોઈકનું હિત સમાયેલું છે, કોઈકનું કલ્યાણ છે. કેવી સરસ વાતો છે. તેમની બધી ક્રિયાઓ ભક્તોના હિત માટે હતી. તેથી ભક્તજનોએ આ વખતે અતિ સુખ લીધું. અભાગ્યાજીવો મિથ્યા ગુરુના પ્રપંચમાં અવરાઈ ગયા હોય છે. જે મિથ્યા પ્રપંચમાંથી જેટલા છૂટ્યા તેટલાને આવો અલૌકિક લાભ મળે છે. આજ દિન સુધીમાં આવો લાભ કોઈએ ક્યારેય પણ લીધો નથી લો, તેવી બધી બાબતો ગ્રંથમાં લખી છે. અમૃત સાકર કરતા વધારે ઉત્તમ છે, તેમ આ વખતે તો આ અવતારી એની કોઈ વાત જ ના થાય એવા અવતારી છે. કોણ? ભગવાન સ્વામિનારાયણ. એનો તે દેઠે નો તે સાંભળી રે, પ્રગટાવે એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે. અવતારો કરતા આ અવતારી પુરુષોત્તમ નારાયણનું ઐશ્વર્ય કેટલું અધિક છે, કેટલું અધિક છે, આપણે વારંવાર કથામાં સાંભળીએ છીએ. એટલી સરસ મજાની વાત આવે છે, ધ્યાનથી સાંભળો. હવે વાત શરૂ થાય છે. આ ધારાનંદ સ્વામી લખે છે, જે વાત સ્વામીએ એકવાર નહીં, બે વાર નહીં, સો વાર નહીં, હજાર વાર કરતા વધારે લખી છે. દાદા કઈ વાત હશે? હજાર વાર કરતા વધારે આ વાત લખાણી હશે આ ગ્રંથમાં. સાંભળો, જેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન હોય છે તે અપાર અધિક દેખી સમજી શકે છે. આંખોવાળો મનુષ્ય સૂર્યને જેવો છે તેવો દેખે છે, પણ આંધળો મનુષ્ય દેખી શકતો નથી. એમ આ વાત જે મુમુક્ષુ છે એ માની શકે છે, પણ જે મુમુક્ષુ નથી એને આ વાત સમજાય એવી નથી. જેને કમળો થયો હોય, અરે કમળી થઈ ગઈ હોય, એને બરફી મેસૂબ સાટા પેંડા જલેબી આપો એ જમી શકે? જેની હોજરી મંદ પડી છે એના માટે મીઠાઈ કોઈ કામ લાગતી નથી. જીવનમાં યાદ રાખો, અવળી બુદ્ધિવાળા માણસ માટે ગમે એટલી ઉત્તમ વાત તમે કરશો ને ક્યારે કામ લાગવાની નથી. કેવું આ સ્વામીનું ચિંતન છે. સાગરનો આને પાયો કહી શકાય કે પહેલા તો માણસની દ્રષ્ટિનો ઈલાજ કરવાની જરૂર છે.
એક છે ને દાદા, હસવાની વાત છે ને સમજવાની પણ વાત છે. એક દવાખાને એક માણસ હાંફતો હાંફતો દોડતો દોડતો અંદર સીધો ખરી ગયો, સીધો ડૉક્ટરની ચેમ્બરમાં. સાહેબ સાહેબ પ્લીઝ પ્લીઝ, બહુ પેટમાં દુખે છે, બહુ પેટમાં દુખે છે, કંઈક કરો ને. સાહેબ કે સૂઈ જાઓ, એક બાજુ સુવરાવી દીધા. પછી કે આંખો ખોલો. પેલો કહે સાહેબ આંખ નહીં, પેટ દુખે છે, પેટ દુખે છે. સાહેબ કે બરાબર છે, તમારું દુખે છે પેટ, પણ ચોક્કસ મને લાગે છે કે આંખનો ઈલાજ કરવો પડશે, તમારી આંખ પણ નબળી છે. ગઈકાલે શું જેમાં હતા? અરે સાહેબ ગઈકાલે તો રોટલી એટલી બધી ખાધી, એટલી બધી ખાધી, એટલે જ કહું છું. કાચી હતી ને રોટલી? હા કાચી હતી. તોય ખાધી કે નહીં? તમને દેખાણી નહીં ને? આંખ ખોલો. પેલો અકળાઈ ગયો, પણ સાહેબ આંખ દુખતી નથી. ભાઈ હું તને સાચું કહું છું, આ ઢોરનું દવાખાનું છે, તે બોર્ડ પણ બહાર વાંચ્યું નહીં અને સીધો અંદર ચડી ગયો, એટલે ઈલાજ કોનો કરવો પડશે? પેલા ગઈકાલે રોટલી ખાધી, કાચી હતી, તને દેખાણી નહીં, અને તોય દાબી ગયો તો શું થાય? પેટમાં દુખે. ને આજે શું કર્યું? ઢોરના દવાખાને ઢોલ જેવું પેટ લઈને તો આવી ગયો તો શું થાય? ઘણીક વાર આપણી સમસ્યાનું સમાધાન શોધવામાં કોઈ વિચક્ષણ સંત હોય ને એ જ શોધી શકે. કહેવાય છે ને, હું કથામાં ઘણી વાર આ વાત, કેમ કે આ પણ આધારાનંદ સ્વામીનું ચિંતન છે, કહ્યું કે દુઃખને દૂર કરે એ ડાયો નથી, દુઃખના કારણને દૂર કરે ડાયો છે. ડોંગરેજી મહારાજ આ વાત ખૂબ ભાવથી કહેતા કે તમારામાં તાકાત હોય તો સૃષ્ટિને સુધારવાની જરૂર નથી, દ્રષ્ટિને સુધારો. એકવાર તમારી દ્રષ્ટિ સુધરી જશે ને તો સૃષ્ટિ તો એની મેતે સુધરેલી જ છે. સ્વામી કેવી અદ્ભુત વાત લખે છે, હજારો વાર સ્વામી આ વાત લખી છે કે મહારાજના મહિમાની, ઐશ્વર્યની, દિવ્ય પ્રતાપની હું વાતો લખું છું, પણ આ વાતો આંધળા માણસ માટે સૂર્ય કોઈ કામનો નથી. એવી રીતે અવળી બુદ્ધિવાળા માણસ માટે આ વાત કોઈ કામની નથી. સ્વામી ઘણું લખશે હજી તો. જ્ઞાનરૂપી આંખોના અભાવે અજ્ઞાની જીવ તથ્યને સમજી શકતો નથી. મનુષ્ય જ્યારે સંતોનો સમાગમ કરે છે ત્યારે સંતોના સમાગમથી તેને જ્ઞાનરૂપી આંખ ઉઘડે છે. આંખે પાયે સભીને નજર કિસી કિસીને, હર નજર મે નજારા તુમ્હારા પાયા કિસી કિસીને. માનો તો જિંદગી સુખ હે, નહીં તો દુઃખ કા દરિયા. કેવું સરસ લખ્યું! માનો તો જિંદગી સુખ હે, નહીં તો દુઃખ કા દરિયા. દુનિયા તો વેસી લગી જિસકા જૈસા નજરિયા. એક માણસ આહ આહ કરીને મરી જાય છે અને બીજો વાહ વાહ કરીને મરી જાય છે. મરવાનું તો છે, પણ તફાવત સમજાણો દાદા. આહ આહ કરીને મરે છે ને બીજો વાહ વાહ કરીને મરે છે. એક રડતા રડતા દુઃખને ભોગવે છે અને એક હસતા હસતા દુઃખને ભોગવે છે. પૂજ્યપાદ ગુરુજીની સાથે અમે સંતો રહીએ છીએ ને, એવા મોટા પુરુષ છે જેની એક એક ક્રિયામાં આપણને કેટલી બધી પ્રેરણાઓ મળે. પૂજ્યપાદ ગુરુજી અમેરિકા પધાર્યા, અમે સંતો સતત સાથે ને સાથે હતા. ઘણા બધા હરિભક્તોએ પણ જોયું હશે, ગુરુજીને પગની થોડી તકલીફ હતી, તકલીફ એટલે થોડી વધારે પણ હતી. મોટા પુરુષ વધારે દુઃખ હોય ને તો પણ હંમેશા નાનું કરીને દેખાડે. એમાં વ્યાસપીઠ પર રોજ બેસવાનું, એકદમ અકડાઈને ટાઈટ બેસવાનું, એટલે થોડી તકલીફ વધતી હતી. કથા પૂરી થાય એટલે નીચે દર્શન આપવા માટે બેસે, ઘણીક વાર દર્શન આપીને ઊભા થાય તો ઊભા પણ ન થઈ શકે, કે પગ જકડાઈ ગયા હોય. એટલે હું જોડે હતો, હાથ ગુરુજીનો મેં પકડી લીધો. ગુરુજીને કહ્યું, ગુરુજી પગ બહુ અકડાઈ ગયા લાગે. ના ના, હસતા હસતા ગુરુજી એવું કહ્યું, આ તો દેહમાં રહેવાનું જ, લો દુઃખને પણ હસીને જુઓ તમે. મોટા પુરુષને માનો તો જિંદગી કેવી છે? સુખ સુખને સુખ છે, નહીં તો દુઃખ કા
દરિયા. જિંદગી તો વેસી લગી જિસકા જેસા નજરિયા. દ્રષ્ટિ કહો, સમજણ કહો, જ્ઞાન કહો કે મુમુક્ષુતા કહો, આ ચારે ચાર વસ્તુ સમજવા જેવી છે. થોડી વાત કરીશ એટલા માટે આ જરૂરી છે દાદા, અતિ જરૂરી છે. અત્યારના યુગમાં તો ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અમેરિકાનું હમણાં થોડા સમય પહેલાનું અતિ પોપ્યુલર બનેલું પુસ્તક થિંક બેટર ટુ લીવ બેટર, જોલ ઓસ્ટિન એના લેખક છે. તમે સારું જીવવા માગો છો, એના માટે તમારે સારા ફર્નિચરની, સારી ગાડીની, સારા બંગલાની જરૂર નથી. સૌથી વધારે શેની જરૂર છે? સારા વિચારની. એવા દાખલાઓ આપ્યા છે, ઝૂંપડામાં લોકો રાજાની જેમ રહે છે અને મહેલમાં લોકો કંગાળ ભિખારી કરતા ભૂંડી હાલતમાં જીવે છે. થિંક બેટર ટુ લીવ બેટર. ભારતના ખૂબ સારા બે ચિંતકો, હું ઘણી વાર એને વાંચું, સાંભળું, મને ગમે, ટાઈમ એટલો બધો નથી મળતો, પણ આજે યાદ કરીશ દાદા, હું સાંભળું છું એટલે કહેવામાં વાંધો નહીં ને. એક વિવેક બિંદ્રાજી, આ માણસને તમે સાંભળો ને, એનું જે ચિંતન છે, એની જે વિચારધારા છે. બીજા છે સંદીપ માહેશ્વરી, બે એકદમ મુક્ત મને જે હૃદયની ખુલ્લી વાતો કરે છે, સમાજનું આ કડવું અને વાસ્તવિક ચિત્ર છે. આજના સમાજને સારા વિચાર આપવાની જ જરૂર છે. સ્વામી વિવેકાનંદને યાદ કરીશ, વિવેકાનંદજી એમ કહે, તમે કોઈને ખાવાનું આપશો એકાદ દિવસ માટે સુખી થશે, તમે કોઈકને કપડાં આપશો એકાદ વર્ષ માટે સુખી થશે, પૈસા આપશો તો જેટલા દિવસ ચાલે એટલા દિવસ સુખી થશે, પરંતુ કોઈકને સાચું જ્ઞાન આપશો આખી જિંદગી સુખી થશે, આખી જિંદગી. કેટલા પ્રસંગો મને યાદ આવે છે, ક્યારેક ચર્ચા એની કરીશું, પણ અત્યારે મારે તમને એ કહેવું છે, સારા બનવા માટે ઘણા બધા માર્ગો છે, ઘણા બધા માર્ગો છે, બધા સાચા છે. મંદિરમાં જવું, પૂજા કરવી, સંતોનો સમાગમ કરવો, સેવા કરવી, પરંતુ સારા બનવા માટેનો શ્રેષ્ઠ માર્ગ છે હંમેશા સારા વિચાર કરો. કેવા વિચાર કરો? હંમેશા સારા વિચાર કરો, પોઝિટિવ થિંકિંગ કરો, હકારાત્મક વલણ. સારું શું છે? વચનામૃતની ભાષામાં સવળું વિચારવું, એ તો એના કરતાં બહુ આગળની વાત. સવળું વિચારવું એટલે શું? ક્યારેક આના આમાં ઊંડા ઉતરો તો ખબર પડે. જુઓ, મહારાજની થોડી વાતો વાંચીશું દાદા. આમ તો વચનામૃતનો પાયો પણ એ છે. દલાઈ લામા ખૂબ સરસ કહે કે માણસે પ્રોપર્ટી પર નહીં પરંતુ પોતાની જાત ઉપર કેમેરો મૂકવાની જરૂર છે. આપણે કેમેરો ક્યાં રાખીએ? કે પ્રોપર્ટીમાં ચોર ન આવી જાય, ખોટા માણસો ન આવી જાય, પ્રોપર્ટી ઉપર કેમેરા રાખીએ છીએ. ખોટી વાત છે. આપણે કેમેરો આપણી જાત ઉપર રાખવાની જરૂર છે. લોકો મને જેવો માને છે, ખરેખર શું એવો છું? આ એટલા માટે બધા લેખક, દીપક ચોપરા અમેરિકાના બહુ સારા લેખક, એટલા માટે યાદ કરું છું કે આપણા શાસ્ત્રો હોય કે વચનામૃત હોય કે 500 કે 1000 વર્ષ જૂના આપણા પુરાણ ગ્રંથો હોય કે હજારો વર્ષ જૂના આપણા વેદો કે ઉપનિષદ હોય કે અત્યારના અમેરિકાના ગ્રંથો હોય, ભલે શબ્દો અલગ છે, ભાષા અલગ છે, પણ આટલું વાંચ્યા પછી મને એક વસ્તુ 100% સમજાઈ ગઈ. સમય બદલે છે, શબ્દોની રચના બદલે છે, પણ સિદ્ધાંત ક્યારેય બદલતો નથી. કયો સિદ્ધાંત છે? કે સારા બનવા માટે સારું વિચારો, સવળું વિચારો. સવારથી જ હવે કે મરી ગયો, મરી ગયો, મરી ગયો, શું થાય દાદા? સાંભળો શ્રીજી મહારાજ, વચનામૃત ગઢપુર પ્રથમનું 26મું, એમાં મહારાજ એક સરસ વાત કરે છે. સ્વામિનારાયણ હરે, તમે જ્યારે રસિક કીર્તન ગાવો છો ત્યારે અમે આંખો મીચીને વિચારીએ છીએ.
આપણે ક્યારેય કીર્તનમાંય વિચાર નથી કર્યો અને કથામાંય વિચાર નથી કર્યો, ખાલી રસોડામાં સૌથી વધારે વિચાર થાય છે કે આવતીકાલે સૌથી વધારે વધારે વિચાર દાદા અત્યારે ક્યાં લોકો કરે છે? રસોડા માટે, કા કોકનું જમવા જમાડવામાં, બીજાનું બગાડવામાં, એકે પૈસો આપવામાં આવ્યો નહીં કોઈને, જાય જાય જીવતર જોને તારું, જેવી રીતે જળ વહ્યું જાય સાથે જંતુઓ બી જાય છે, ખાય ખાય ખલક અને ખોતરી, કચિત ખાળ નખ ખાય નેણ ખાય, શિરની શિખાય ખાય, માણસ માત્રનું જીવન પાણીના પ્રવાહની જેમ સમુદ્રના ખારા પાણીમાં મળી રહ્યું છે, કેમ બચાવવું? કેટલી અદ્ભુત વાત, વચનામૃતની વાંચું છું. તમે જ્યારે કીર્તન ગાઓ છો ત્યારે અમે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ, અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કંઈ ટકી શકતું નથી. પ્રોપર્ટી પર કેમેરો રાખીએ, ખોટા માણસ ના આવી જાય, ચોર વગેરે ન આવી જાય, શ્રીજી મહારાજ તો ભગવાન છે, એને વિચારની જરૂર નથી, આપણને શીખવાડે છે. આ વિચારમાં ભગવાન સિવાય બીજું કંઈ ટકી શકતું નથી. ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે, તેમાં જો કોઈ વિશે આડો આવે તો તેનું માથું ઉડી જાય, એવો અમારો બળવાન વિચાર છે. આપણો વિચાર કેવો છે? નબળો, નપાવટ અને નપુંસક વિચાર છે. આજે નક્કી કરી નાખો, સારું સાંભળીશું, સારું બોલીશું અને સારું કરીશું. બીજો સંકલ્પ કરો, નબળું સાંભળીશું નહીં, નબળું જોઈશું નહીં, નબળું વિચારીશું નહીં. અઠવાડિયું તો ટ્રાય કરો, અઠવાડિયું તો દાદા કેટલી તાકાત છે આમાં, એવો અમારો બળવાન વિચાર છે. કેવો વિચાર છે? બળવાન વિચાર. તમારી પાસે કોઈક માણસ આવે, નબળી વાત કરે, નેગેટિવ વાત કરે, તો તમારે એને કેમ પ્રોટેક્ટ કરવી? દુઃખીતે હી સંપ્રયોગેણ, શાસ્ત્ર એમ કહે છે, તમે જેની જેવી વાત સાંભળો છો એ વાત બોલનાર ઉપર તો અસર કરે જ છે, પણ સાંભળનાર ઉપર પણ એટલી અસર કરે છે. શાંત સરોવરમાં એક નાની એવી કાંકરી નાખવામાં આવે, એ કાંકરીના વમળ કિનારા સુધી પહોંચે છે. એવી જ રીતે એક શબ્દની આપણા મન ઉપર કેટલી મોટી અસર છે, એક વિચારની કેટલી મોટી અસર છે. જાપાનના એક ડોક્ટરે વિડીયો બનાવ્યો છે, એણે ઘણું ચિંતન સંશોધન કર્યું છે, બાળકોની યુવાનોની શિબિરમાં આપણે ઘણીવાર વિડીયો બતાવ્યો પણ છે. હજી વચનામૃતની થોડી વાતો વાંચું છું, જુઓ. વચનામૃત ગઢપુર પ્રથમનું 38મું, એમાં શ્રીજી મહારાજ એમ કહે છે, હિસાબ રાખવો. ભગવાનનો ભક્ત હોય તેણે હિસાબ રાખવો. પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું. હવે મનનો હિસાબ એટલે શું રાખવાનો દાદા? કે પેલા મન 5 ફૂટનું હતું, હવે 6 ફૂટ થયા, એવો વિચાર? મનનો હિસાબ રાખવો એટલે શું? ભગતજી, પેલા મારા મનમાં આવા વિચારો હતા, કામના વિચારો આવતા, ક્રોધના વિચારો આવતા, ઈર્ષ્યાના વિચાર, કોઈકનું સારું થયું બળી મરતો, કંઈક રૂપ દેખાય મારી આંખો તોડ ખેંચાઈ જતી, બીજાની સમૃદ્ધિ વૈભવ જોઈ એમાં લલચાઈ જતો. હવે શું થયું? આ બધું ઓછું થયું. પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું અને પછી આવું હતું, અને આટલી ભગવાનની વાસના હતી અને આટલી જગતની વાસના હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો. આ બધી વાતો સરવાળાની, હિસાબ કિતાબની, આધ્યાત્મિક ડેવલપમેન્ટની મહારાજ વાતો કરતા કરતા પ્રથમનું 38મું વચનામૃત છેલ્લે મહારાજ બોલે છે, તેમ નિરંતર વિચાર કરવો. પ્રથમનું વચનામૃત 30મું, એમાં પણ મહારાજે વિચાર ઉપર ઘણી મોટી વાત કરી છે. પ્રથમનું વચનામૃત 56મું, ભગવાનના ભક્ત હોય તેણે વિચારનું બળ રાખીને, કયું બળ રાખવાનું છે દાદા? દાદા, મેં એવા પુસ્તકો વાંચ્યા, એવા દાખલાઓ જોયા, સાચા માણસોના દાખલા જોયા, કે મનોબળના આધારે માણસ ખતરનાકમાં ખતરનાક પરિસ્થિતિમાંથી કે રોગમાંથી બહાર નીકળી જાય છે.
મરણની પથારીએ સૂતેલો માણસ, અને સવળું વિચારવાનું, સારું વિચારવાનું શરૂ કરે ને, જેની કોઈ દવા નથી એવા રોગ પણ સારા વિચારના પ્રતાપે નીકળી ગયા છે. હું આ વાતો તમને કઈ કરું, અમેરિકાનું પુસ્તક. એટલા માટે તમે દેશમાં બેઠા છો, એટલા માટે આજે આ આખી દુનિયા અમેરિકાની વસ્તુને તુરંત સ્વીકારે છે. નોર્મન કઝિન્સ એના લેખક છે. હિલિંગ હાર્ટ નામનું પુસ્તક છે. સારો વિચાર, સવળો વિચાર, સુંદર વિચાર, જીવનમાં પ્રફુલ્લિત વિચાર કેટલી ક્રાંતિ કરી શકે છે. હિલિંગ હાર્ટ નામનું આ પુસ્તક એકાદ વાર ઉઘાડો, ખબર પડે તમને. થિંક બેટર ટુ લીવ બેટર. સારું જીવન સારા વૈભવથી નથી મળવાનું. સારી ગાડી, સારા બંગલા, સારા પદાર્થો એનાથી નથી મળવાનું. સારું જીવન સારા વિચારોથી નિર્માણ પામે છે. કેટલી બધી મહારાજે વાતો કરી છે. આપણા વિચાર એ વર્તન બને છે, એટલું યાદ રાખજો. વર્તન એ જ સુખનું કારણ બને છે. સુખના મૂળમાં આપણા વિચારો છુપાયેલા છે. એટલા માટે સારા વિચાર કરતા શીખો. હમણાં અતિ તેજસ્વી છોકરાઓના ઇન્ટરવ્યૂ, જેમાં ખાસ કરીને ભારતમાં, ગુજરાતમાં, આખા ગુજરાતમાં ફર્સ્ટ આવેલા છોકરાઓ એના ઇન્ટરવ્યૂ વચ્ચે પબ્લિશ થયા હતા, જેનો એક સાર હતો દાદા, કે જાજુ વાંચવાથી માણસ સફળ નથી થતો. જાજુ બોલવું, જાજુ વાંચવું, જાજુ સાંભળવું, એનાથી કોઈ સફળ નથી થતો. સિદ્ધાંત તમને સમજાવું છું. ભલે થોડું વાંચો, ભલે તમારી પાસે જેટલો સમય, થોડું વાંચો, પરંતુ જે વાંચો છો ને એમાંથી વિચાર જાજો કરો બસ. આપણા દેશમાં ગામોગામ દાદા કથાઓ ચાલે છે. કોઈ ગામ પોસ્ટર વગરનું અત્યારે જોવા નહીં મળે. શિવ કથા, રામાયણ કથા, એટલી બધી ચેનલો, એટલા બધા સાધુઓ, એટલા બધા બોલનારા. આપણને થાય આટલા બધા બોલનારા છે, સાંભળનારા છે, કથા કરનારા છે, તોય ગુંડાગીરી ક્યાં થાય છે? લૂંટફાટ, અપ્રામાણિકતા, અનૈતિકતા, ખોટું પડાવી લેવું, બરાબર, ખોટા ધંધાઓ કરવા ક્યાં છે જાજા? આ દેશમાં ભલે ઓછું બોલે છે લોકો, ઓછું સાંભળે છે, પણ આ દેશમાં લોકો વિચારે છે. સમજાણું તમને? જેનું પરિણામ વાસ્તવિક વર્તનમાં ઉતરે છે. આપણે ત્યાં વિચારોનો ટાઈમ જ નથી દાદા. પાયની પેદાશ નહીં, ઘડીની નવરાશ નહીં. એક કથામાંથી બીજા કથામાં, એક બાપુની બેઠીને પછી બીજા બાપુની બેઠી, બાપુની દશા બેઠીને શ્રોતાની દશા બેઠી, આમ જ ચાલે છે લો. ભીખુ દાદા, વાત સાચી ખોટી? કેવી જોરદાર વાત. થોડું ભલે થોડું વાંચો, પણ જાજુ વિચારો. થોડું બોલો, પણ જાજુ સાંભળો. જાજુ સાંભળશો ને તો સામેવાળાને તમે સમજી શકશો. એટલી બધી વાતો છે. હું કહેવા એ માગું છું કે આધારાનંદ સ્વામી એમ કહે છે કે મહારાજના દિવ્ય પ્રતાપ, ઐશ્વર્ય, મહિમા, આ બધી વાતો મેં તમને કરી, પરંતુ આ બધી વાતો જેની દિવ્ય દ્રષ્ટિ હશે એને સમજાશે. દિવ્ય વસ્તુને સમજવા માટે દિવ્ય દ્રષ્ટિ જરૂરી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પણ આ જ વાત કરે છે. અર્જુનના મનમાં શોક થયો, ગ્લાનિ થઈ, ઉદાસીન બની ગયો. યુદ્ધના મેદાનમાં મધ્યમાં આવીને અર્જુન નપુંસક બની ગયો, કાયર બની ગયો. ગાંડીવ નામનું ધનુષ એને નીચે મૂકી દીધું. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે, શરીર ધ્રુજવા લાગ્યું. અર્જુને કહ્યું, ગુરુ ન હત્વા હિ મહાનુભાવાન શ્રેયો ભોક્તુમ ભેક્ષ્યમ અપીહ લોકે. હું આ સગા સંબંધી ગુરુજનો સાથે લડવા નથી માગતો, આના કરતા હું જંગલમાં જઈ ભીખ માગી અને જીવન જીવવું સારું માનું છું. ભગવાન કૃષ્ણને લાગ્યું યુદ્ધનો શંખ ફૂંકાઈ ગયો, આટલું મોટું યુદ્ધ શરૂ થઈ ગયું અને વચ્ચે મેદાનમાં આવી આ ભીખ માગવાની, વૈરાગ્યની, ત્યાગની, ધર્મની વાત કરે છે આના જેવો. ગીતાજીની શરૂઆત ગાળથી થાય છે દાદા, એટલે આમ આપણે બીજું કંઈ ન બોલી શકીએ.
અર્જુને ઘણી બધી વાતો કરી અને પછી ભગવાન કૃષ્ણ જે ખીજાયા છે, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ, અરે અર્જુન નપુંસક નાથા, તારા જેવા ભળવીર પુરુષની વાણીમાં આવી કાયરતાના શબ્દો, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ, ઘણી વાત કરી અર્જુનને ન સમજાણું. પછી ભગવાનને લાગ્યું હવે આને મારે ઐશ્વર્ય બતાવવું પડશે. ગીતાજીના એકાદશ અધ્યાયમાં વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા અને એના પહેલા દિવ્યમ દદામી તે ચક્ષુ પશ્ચિમે પાર્થ રૂપ, ભગવાન એમ કહે છે હું દિવ્ય રૂપ બતાવું, તાર્યા કોઈને મારવાના નથી, આ બધાનું મારવાનું નક્કી મેં જ કર્યું છે. તું જોઈ શકે છે હું તો શસ્ત્ર પણ ઉપાડવાનો નથી, પણ આ બધું જગત મારા સંકલ્પથી ચાલે છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન, અર્જુન તારે નિમિત્ત બનાવવાનું છે, યુદ્ધ હું નથી કરતો, ભગવાન તો યુદ્ધ નહોતા કરતા ને, યુદ્ધ હું નથી કરતો, છતાં કરતા કોણ છે? ભગવાન છે. અને યુદ્ધ ખરેખર અર્જુન કરે છે, છતાં અર્જુને શું રહેવાનું છે? અકર્તા રહેવાનું છે. કરતામાં અકર્તાપણું, અકર્તામાં કરતાપણું. ગોપાળાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું આ જો સમજાય છે ને ટેકનિક કામ કરવાની તો ઓહો જીવ બ્રહ્મરૂપ બની જાય. દાદા ભલે હું કથા કરું છું, ઉપનિષદ એમ કહે છે, કેન ઉપનિષદ, હું નથી બોલતો, મને કોઈક બોલાવે છે, કોઈકે મને બોલવાની શક્તિ આપી છે, મારા મનમાં મારા હૃદયમાં કોઈક મહારાજ બેઠા છે અને મહારાજ બોલે છે, એ જ કથા કરે છે, એણે શક્તિ આપી છે એટલે આ કથા થાય છે, અને તમે બધા સાંભળો છો એ પણ મહારાજને લીધે સાંભળો છો. આ વિચાર, આ અનુસંધાન જો આપણા મગજમાં દ્રઢ થાય ને તો કામ થઈ જાય. ભગવાને દિવ્ય દર્શન કરાવ્યા, એના પહેલા દિવ્ય દ્રષ્ટિ આપી, પછી અર્જુનને થયું હવે વાત સાચી છે. પછી તો એવું યુદ્ધ કર્યું, એવું યુદ્ધ કર્યું, ગુરુદ્રોણ આવ્યા, પિતામહ ભીષ્મ આવ્યા, કે મહારથી કર્ણ આવે, ભગવાન કહે મારી નાખ, કપટ તો કપટ, અસત્ય તો અસત્ય, ખોટું તો ખોટું, કરીશ્યે વચનમ તવ, અર્જુને જે પ્રતિજ્ઞા કરી હતી ને સાર્થક કરી. એને કહેવાનું શું? દિવ્ય દ્રષ્ટિ મળીને, દિવ્ય બુદ્ધિ થઈને, દિવ્ય સમજણ આવીને, ત્યાર પછી અર્જુનને આ બધું બળ મળ્યું. સંસારના સંઘર્ષોમાં આપણી પણ દશા કેવી છે? આ અર્જુન જેવી. ગઈકાલે બાયો ચડાવતા હોય ને આજે પછી સંઘર્ષ જોઈને આપણે હાવ પાણીમાં બેસી જઈએ. આપણી પાસે એક સરખો વિચાર નથી, એક દિશાનો વિચાર નથી, આટલો મોટો પ્રોબ્લેમ છે. એક સરખો વિચાર નથી કે ભાઈ આપણે ગઈકાલે વિચારો તો ભગવાનને રાજી કરીએ તો સુખ થાય, અને આજે પાછો વિચાર શું થાય કે હવે ભાઈ ભગવાનને રાજી કરીને કંઈ થોડા એમ કંઈ સુખી થવાય, એના માટે તો સારા સ્ટોર કરવા પડે, બરાબર, એ બધું કરવું પડે, એમાં ચાર પાંચ સ્ટોર કરીને પછી એવો દુઃખી થાય, એવો દુઃખી થાય, એમ થાય કાના કરતા હવે આપણે છે ને સ્વામીની જેમ મંદિરમાં દાદાની જેમ જોડે જતા રહીએ ને તો સુખી થઈએ. લો બદલો વિચાર, એક સરખો વિચાર નથી રહેતો, એક દિશાનો વિચાર નથી રહેતો. આપણા વિચાર ઉપર વિચાર કરીને, વિચારોને સુધારી નાખીએ ને તો બધું સુધરી જાય એવું છે દાદા. સ્વામી કેટલું બધું લખે જો હજી તો. જ્ઞાનરૂપી ચક્ષુ ન હોય તો મનુષ્ય કરોડ ઉપાય કરે, ગ્રંથો વાંચીને ભણીને મરી જાય, છતાં તેને ભગવાનના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થતું નથી. જેમ જેમ વાંચે, જેમ જેમ ભણે, તેમ તેમ તેનું અજ્ઞાન વધતું જાય. બોલો, પેલા મદ્રાસી માણસો માટે કહેવત છે ને કે મદ્રાસના લોકો ગમે તે સાબુથી નાય પણ એનો કલર વધારે કાળો થાય, આવી કહેવત છે દાદા. મદ્રાસી માણસો ગમે તે સાબુથી નાય પણ એનો રંગ વધારે, કારણ કે અંદર જ કાળું હોય એટલે સાબુથી નાય તો કે થોડું થોડું થવાનું છે. ભેંસને તમે ગમે તેવા સારા શેમ્પુથી સાબુથી નવરાવો તો એ શું એનો રંગ ઝાંખો થાય? ઉપરનું સુધારવાની જરૂર નથી, આનો સાર એટલો છે અંદરનો સુધારો કરવાની
જરૂર છે, આનો સાર એટલો છે. કોઈ આ ભેંસના દ્રષ્ટાંતને બહુ જાજુ યાદ રાખતા નકર ઘરમાં ચાલુ થશે, જો સ્વામી શું કીધું તું. હું તો આ બધું દાદા વાંચું સાંભળો ને, એક તમને હસવાની વાત વચ્ચે કરી દઉં, દુનિયાના નાવાના મોટા ભાગના સાબુઓ શેમ્પુઓ એનો રંગ વ્હાઇટ રાખવામાં આવે છે. લોકોની નબળી માનસિકતાને પારખીને આ બિઝનેસમેનોની સ્ટ્રેટેજી છે કે ધોળો સાબુ હોય બરાબર ઘસી ઘસી નાય એને શું થઈ જાય કે આ સાબુનો રંગ ચહેરામાં આવી ગયો, પણ એમ કશું આવતું નથી એટલે માપે ઘસવું આપણે, ફટોફટ નીકળી જવું, પૂજામાં બેસી જવું. હા, આ માર્કેટિંગ પોલિસી છે આખી, લોકોને છેતરવા માટેનો આ એક એ લોકોનો આઈડિયા છે. સાબુ સુંવાળો હોય, સોફ્ટ હોય, વ્હાઈટ હોય, લોકો વધારે ઘસી નાય. શું વિચારે કે આ સાબુનો આપણે જેટલો ઉપયોગ કરશું એટલો આપણો ચહેરો પણ. રહેવા દે ભાઈ, જૂના સમયમાં લોકો અરીઠા ઘસી નાખતા. અરીઠા કેવા હોય? કાળા મસ હોય તોય લોકો ઉઘડતા. પણ હું કહેવા એ માગુ છું, આ બધાની પાછળ આપણી મનોદશા કારણ છે. નબળા મનવાળા માણસને કોઈ પણ છેતરી શકે છે, અને સબળા મનવાળા માણસને બ્રહ્મા વિષ્ણુ કે કાળ કર્મ ને માયા પણ છેતરી નથી શકતા. આજે માણસનું શરીર હેલ્ધી દેખાય છે, પણ માણસનું મન એટલું નબળું, એટલું નપુંસક બની ગયું છે, વાત જ ના પૂછો. વાત સાચી ખોટી? લો હવે સ્વામી એ પણ કહે છે, એમાં જુઓ, ગમે જેમ જેમ વાંચે જેમ જેમ ભણે તેમ તેમ એનું અજ્ઞાન વધતું જ જાય, જો સવળો વિચાર ન હોય તો. જે વગર સમજે શબ્દોની જાળમાં અવરાઈ જાય છે તેને દિશાભ્રમ થાય છે. તે શું સવળું હોય પણ અવળું દેખાય, અવળું હોય પણ સવળું સમજાય. ગ્રંથોમાં શબ્દ અનેક પ્રકારના છે, ત્યારે તે શબ્દ ખાસ હેતુને ધ્યાનમાં રાખીને લખાયા હોય છે, પણ આનો વિચાર કોને હોય છે? લોયાનું વચનામૃત 11મું મહારાજ એમ કહે છે, સત્પુરુષ થકી શાસ્ત્ર શ્રવણ કરવા, અસત્પુરુષ તો સત્શાસ્ત્રમાંથી પણ અવળી સમજણ ગ્રહણ કરે છે. આખું વચનામૃત એના ઉપર મહારાજે કહ્યું. લોયાનું 11મું, અસત્પુરુષ સત્શાસ્ત્રમાંથી પણ અવળી સમજણ ગ્રહણ કરે છે. અને મારે એના કરતા આગળ એક વાત કહેવી હોય તો કહી શકું, વચનામૃત છે એટલે આ વ્યાસપીઠ ઉપરથી જવાબદારીથી બોલું છું, કે સાચા સત્પુરુષ છે ને, દુનિયાના ખોટા શાસ્ત્રો હોય ને એમાંથી પણ એની એટલી બધી પોઝિટિવ એનર્જી હોય એમાંથી પણ સવળું સ્વીકારી શકે છે, સવળું ગ્રહણ કરી શકે છે. જે હેતુને માટે શબ્દ લખ્યા હોય તે ક્યારેય સમજાતા નથી, તો પછી જેવી પોતાની બુદ્ધિ હોય તેવો તેનો અર્થ કરે છે. આ તો સાચી વાત કે ખોટી વાત? અને એટલે જ પ્રોબ્લેમ થયો છે, લોકોએ શાસ્ત્રનો અર્થ શાસ્ત્ર પ્રમાણે કરવો જોઈએ. શાસ્ત્રમાં કંઈ મૂંઝવણ હોય તો શાસ્ત્રના આધારેનો સમાધાન શોધવું જોઈએ, સત્પુરુષથી સમાધાન શોધવું જોઈએ. પણ લોકો શું શોધે છે? શાસ્ત્રનો અર્થ પોતાની બુદ્ધિ પ્રમાણે કરે છે. ધનમાં અનંત ગુણ રહ્યા છે, મનુષ્ય જેવા પ્રયોજનમાં તેનો ઉપયોગ કરે તેવું તેનું ફળ થાય છે. પૈસાથી યજ્ઞ થાય, પૈસાથી પુણ્ય થાય, અને પૈસાથી પાપ પણ થાય. એમ બુદ્ધિ સાધન છે, એ જ બુદ્ધિ શાસ્ત્રમાં સવળી વાપરે તો કલ્યાણ થાય, એ જ બુદ્ધિ શાસ્ત્રમાં અવળી વાપરે તો કલ્યાણને બગાડે. વસ્તુતઃ ધન તો એક જ છે, પણ ઉપયોગ કેવો કરે છે એના ઉપર આધાર છે. અને ગ્રંથ સૂર્ય સમાન છે, જેવો તેનો અર્થ સમજે તેવું તેનું ફળ થાય છે. છતાં તે શાસ્ત્ર તો શ્રેષ્ઠ, અનુપમ અને શુદ્ધ જ રહે છે, ક્યારે તેને દોષ લાગતો નથી. આધારાનંદ સ્વામીને, આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીને ખરેખર વધાવવા જોઈએ દાદા, એવો આ ગ્રંથ છે ને, ધ્યાનથી વાંચે ને કે સાંભળે ને, અને વાંચ્યા સાંભળ્યા પછી થોડો વિચાર કરે ને તો અંદર સૂતેલા આત્માને જગાડી દેવો આ ગ્રંથ છે. ખામી ક્યાં છે ને, ખોટ ક્યાં પડી છે ને, એને ખોળી શકે ને
એવી તાકાત આપે એવો આ ગ્રંથ છે. બ્રહ્માંડમાં જેટલી બાબતો છે તે સર્વે જીવોને પ્રાપ્ત થઈ શકે. બ્રહ્માંડમાં જેટલી બાબતો છે તે સર્વે જીવને પ્રાપ્ત થઈ શકે આટલો જીવ સમર્થ છે. ઈચ એન્ડ એવરી સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન. નિત્યો નિત્યાનામ ચેતનશ્ચેતનાનામ એકો બહુનામ યો વિદધાતિ કામાન. ઉપનિષદોમાં વેદોમાં આત્માનો કેટલો મહિમા કહ્યો છે. પૂજ્યપાદ ગુરુજી કથામાં દ્રષ્ટાંત આપે, આ આત્મા કીડીના શરીરમાં હોય કંઈ પણ બળ દેખાય નહીં, પણ એ જ આત્મા સિંહના શરીરમાં જાય તો આત્મા કેટલો બળવાન છે, આત્મા કેટલો ગુણવાન છે. આત્માના બળને આત્માના ગુણોને આપણે ઢાંકી દીધા છે અજ્ઞાનથી, આસક્તિથી, અહંકારથી. અજ્ઞાન આસક્તિ અહંકાર છોડી થોડો ઊંડો વિચાર કરીને, થોડો ઊંડો વિચાર. આ તો આપણે કથામાં આવી વાતો કરીએ છીએ, બહારના મોટિવેશનલ સ્પીકર શું વાતો કરે છે, ભાઈ ચાય વેચવા વાળો પણ પ્રધાનમંત્રી બની શકે છે. હોંસલા ચાહીએ, ક્યાં ચાહીએ? એક માછીમારનો દીકરો રાષ્ટ્રપતિ બની શકે છે. એક ગણાતો કહેવાતો બુદ્ધિ વિનાનો જીવ દુનિયાનો સૌથી ક્રાંતિકારી સાયન્ટિસ્ટ બની શકે છે. ચાય વેચવા વાળા એક બાળકને નરેન્દ્ર મોદીની યાત્રા તમે જુઓ, માછીમારના ઘરે જન્મેલા અબ્દુલ કલામની મિસાઇલ મેનની યાત્રા તમે જુઓ, અમેરિકાના થોમસ આલ્વા એડિસન સ્કૂલમાંથી કાઢી મૂકેલો છોકરાને બાળકને કાઢી મૂકેલો સ્કૂલમાંથી, આજે પત્ર મળે છે એની ટીચરે લેટર લખીને. પણ એની માતાએ એક સંતની ભૂમિકા ભજવી, સવળા વિચારો બીજારોપણ કર્યા. એ મંદ બુદ્ધિનો અથવા સ્કૂલમાં ન ચાલે એવો કહેવાતો એ બાળક થોમસ આલ્વા એડિસનના નામે કેટલા સંશોધનો છે, અમે તેની લેબમાં ગયા છીએ. પૂજ્યપાદ ગુરુજીને પણ આ વખતે લઈ ગયા હતા. કહેવા શું માગું છું દાદા, જીવમાં એટલી તાકાત છે, ધારે તે કરી શકે છે. સ્વામી રામદેવજી મહારાજ માથામાં છાણ ઉપાડી ઉપાડી માથામાં ખાડા પડી ગયા છે માણસને. ગોબર ઉપાડ્યું છે, છાણ ઉપાડ્યું છે, કોઈ મોટા ભણેલા વ્યક્તિ નથી, પણ દેશ માટે કંઈક કરવાની તમન્ના હતી, સમાજ અને ધર્મ માટે કંઈક કરવાની તમન્ના હતી. તમે જુઓ આખા ભારતને હંફાવે છે અત્યારે એક બે ધોતીવાળા મહાત્મા, યોગી આદિત્યનાથ અને સ્વામી રામદેવજી. આપણા પૂજ્યપાદ ગુરુજી, મેં વાત કરી હતી ને, કંડારીથી મુંબઈ જવું હતું, ભાડાના પૈસા નહોતા. કંડારી ગુરુકુલની આટલી મોટી જવાબદારી એમના માથે આવી ગઈ એ સમયની આ વાત કરું છું. પણ એમના મનમાં એક મક્કમ નિર્ધાર હતો, ચોક્કસ એમનું લક્ષ્ય હતું, એમનું ચોક્કસ ધ્યેય હતું. પરિણામ શું થયું? ભગવાન ભળ્યા. કેવી જોરદાર આ બધી વાત ચાલી છે દાદા. જુઓ બ્રહ્માંડમાં જેટલી બાબત છે તે સર્વે જીવોને પ્રાપ્ત થઈ શકે આટલો જીવ બળવાળો છે. પરંતુ હવે સીધા બેસી જવાનું, પરંતુ જીવ જેવું કર્મ કરે તેવી તેને પ્રાપ્તિ થાય છે. મહાન વ્યક્તિ બનવા માટે મહાન પુરુષાર્થ કરવો પડે, અને નબળા વ્યક્તિ બનવા માટે નબળો પુરુષાર્થ કરવો પડે. આજના માણસને મહેનત નથી કરવી અને મફતનું બધું મેળવવું છે. ટીવીમાં શો જોતો કોણ બનેગા કરોડપતિ એટલે બધાને શું થઈ જાય, આપણે પણ રાતોરાત, પણ કરોડપતિના નામે રોડપતિ થાય છે બધા. દરરોજ પેલા અમેરિકાના મોટા મોટા સાઇનબોર્ડમાં મેગા મિલિયન લોટરી ચાલે છે ને બધા, હમણાં તો લોટરીના બોર્ડ વાંચી વાંચીને લોટરી ખરીદી ખરીદીને લોકો કંગાળ થતા જાય છે, લોટરી વેચનારા માલામાલ થતા જાય છે. અરે ભાઈ, આવી રીતે જો લોટરી લાગે ને પૈસાવાળા થવાતા હોય તો અમેરિકામાં બધા થઈ ગયા હોત. કેટલી લોટરીનો મોટો બિઝનેસ છે. આ તો ધોળા દિવસે ધૂતનારા ધૂતારાઓ તમને ધૂતે છે, તમારી લાલચુ વૃત્તિને ધૂતે છે, તમારી નબળી માનસિકતાને ધૂતે છે. નક્કી કરો મફતનું મળે મારે લેવું જ નથી.
હું દાદા ક્યારેક ક્યારેક સારા માણસોને વાંચું ને શું એના વિચારો હોય. અજીમ પ્રેમજી, તમે નામ સાંભળ્યું હોય તો, ભારતના બહુ ખ્યાતનામ ઉદ્યોગપતિ, હમણાં મને કોઈક લેખ મોકલ્યો હતો, મેં વાંચ્યો. એટલી ગરીબ પરિસ્થિતિમાં એમનો જન્મ થયો. થોડા મોટા થયા, પિતાજી થોડા વેલસેટ થયા એટલે એમને અમેરિકા સ્ટેનફોર્ડ ભણવા મોકલ્યા. અચાનક પિતાજીનું મૃત્યુ થયું, પરિવારનો એક જ દીકરો, એના ઉપર જવાબદારી મોટી આવી ગઈ. ભણવાનું છોડીને ભારતમાં જવાનું થયું. પિતાજીની નાની ફેક્ટરી ચાલુ કરી, પણ વિચાર એમ આવ્યો કે આટલાથી કંઈ જીવનમાં શું કરી શકાય. વિચારો આગળ વધવા લાગ્યા. અમેરિકા એણે જોયેલું, અનુભવ ઘણા કરેલા, એજ્યુકેશન ભલે અધૂરું હતું પણ અનુભવ મોટો હતો. અને માણસે એવી ક્રાંતિ કરી, પણ જીવનમાં એટલા સંઘર્ષો સામે હતા. એણે પહેલી પ્રતિજ્ઞા કરી કે હું મહેનતથી મેળવીશ, મફતનું કશું નહીં લઉં. એ સમયની ભારતની કેવી કથળતી પરિસ્થિતિ હતી, કેવા કેવા સરકારી પ્રલોભનો એને મળ્યા, ખોટી લાલચો મળી. નહીં, કરીશ તો પ્રામાણિકતાના આધારે કરીશ. એવા માણસો ટકી શકે છે, બાકી તો બધા ખલાસ થઈ જાય છે. કોઈએ શાયરી બહુ મસ્ત લખી દાદા, ઘનશ્યામ દાદાને યાદ રહેશે, કેસે હમ નાદાન, કેસે હમ નાદાન, દુઃખ આયે તો અટક જાતે હૈ ઓર સુખ આયે તો ભટક જાતે હૈ. દુઃખ આયે તો અટક જાતે હૈ ઓર સુખ આયે તો ભટક જાતે હૈ, કેસે હમ નાદાન. દુઃખમાં કે સુખમાં અટકે કે ભટકે નહીં ને, એવા મજબૂત નરવીર પુરુષોએ આ પૃથ્વી ઉપર એટલા દિવ્ય ને સારા કાર્યો કર્યા છે. આ વાતો છે. આખા બ્રહ્માંડમાં જેટલી વસ્તુ છે બધી જીવ મેળવી શકે, આટલો બળવાન જીવ છે. અરે આપણા શાસ્ત્રો વચનામૃતમાં પણ કહ્યું, શાસ્ત્રમાં કહ્યું, કાળા માથાવાળો માનવી ધારે તો શું ન કરી શકે. દ્રઢ સંકલ્પ જોઈએ, નંબર વન. સખત પુરુષાર્થ જોઈએ, નંબર બે. અને ચોક્કસ આયોજન જોઈએ. આ ત્રણ વસ્તુ તમને યાદ રહે તો તમે જીવનમાં ક્યારેય દુઃખી ન થાઓ. દ્રઢ સંકલ્પ, સખત પુરુષાર્થ અને ચોક્કસ આયોજન, કેવી સરસ વાત છે. ભગવાન કુકર્મ લગત ન એકા, કર્મ કો નાશ કરત સો અનેકા. હવે આ બધી વાતો જીવ માટે છે, ભગવાન માટે આ બધી વાતો નથી. ભગવાનને તો કર્મ લાગતું જ નથી, તેઓ તો અનેક કર્મોનો વિનાશ કરી દે છે. કારણ કે આ તો શ્રીજી મહારાજની વાતો લખે છે, વચ્ચે તો આ સ્વામીએ પોતે વાતો ઉમેરી બધી, બરાબર, કે ભાઈ આ વાતો છે જીવ માટે છે, ભગવાન તો ભગવાન છે. એ ગમે તે કરે, એ લીલા છે, ચરિત્ર છે, બીજાના કલ્યાણ માટે કરે છે. ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક બળવાન દેખાય, ક્યારેક નિર્બળ દેખાય, ક્યારેક કોઈકને કંઈ શસ્ત્રો ઉપાડો, મારી રક્ષા કરવા આવો, આ બધા ભગવાનના ચરિત્રો છે, એમને કર્મ નથી લાગતું. ભગવાનનો પ્રતાપ દારૂણ અગ્નિના જેવો છે, જે તેમને શરણે થાય તેના બધા પાપોને બાળી દે છે. આખા બ્રહ્માંડ જેટલો દારૂનો ઢગલો હોય અને તેમાં એક તલ જેટલો અગ્નિનો તણખો પડે તો પળવારમાં બધું બળીને ખાક થઈ જાય, તેમાં કોઈ સંદેહ નથી. અને બળી ગયા પછી તેની રાખ પણ દેખાતી નથી. અનંત ભાર જેટલી રાખ હોય તો પણ આકાશ સમાન થઈ જાય છે. જીવ જ્યારે ભગવાનનું ભજન કરતા કરતા મૂર્તિ આકારે થઈ જાય છે ત્યારે તેના બધા જ કર્મ બળીને ખાક થઈ જાય છે. ભગવાન આવા છે અને ભગવાનના ભજનના પ્રતાપે જીવ પણ એવો બની શકે છે. કેવો? નમામ કર્માણિ લિંપંતિ નમે કર્મ ફલે સ્પૃહા, ઇતિમામ યોભિજાનાતિ કર્મ ભીર નસ બધ્યતે. ધ લો ઓફ કર્મ, કર્મનો સિદ્ધાંત, મુક્તિનો સિદ્ધાંત શું છે? આખી દુનિયા કર્મથી બંધાયેલી છે, કર્મના ચક્રાવામાં આખી દુનિયા ભટકી રહી છે. કર્મનું સાયકલ એટલું ખતરનાક છે, કર્મના સાયકલમાંથી કોઈ બહાર નીકળી નથી શકતું. જે ભગવાનના ચરણોમાં આવે છે કર્મના સાયકલમાંથી બહાર નીકળી જાય છે, મુક્તિ સુધી પહોંચી જાય છે. અનાદિ મુક્તરાજ નારાયણ મામાશ્રી, મૂર્તિ માટે મામાની અદ્ભુત વાતો છે.
મામા એમ કહેતા, મૂર્તિમાં બધા પ્રશ્નોનો જવાબ છે. મામાનો વિડીયો છે, મને બહુ ગમે છે, ઘણીક વાર હું જોઉં પણ ખરો. મૂર્તિમાં બધા પ્રશ્નોનો જવાબ છે. ગમે ત્યારે સુખ આવે, દુઃખ આવે, મૂંઝવણ આવે, ઉપાધિ આવે, બરાબર, ત્યારે એટલું યાદ રાખીએ, ભગવાનને સંભાળીએ તો સુખમાંથી પણ બચી જશું, દુઃખમાંથી પણ બચી જશું. આ શાસ્ત્રોમાંથી સમજવા જેવું જ આટલું છે. સુખ એ પણ રોગ છે, દુઃખ એ પણ રોગ છે. આ બંને રોગમાંથી બચવા માટેનો એક જ ઈલાજ છે, આપણે ભગવાનમાં જોડાઈએ અથવા ભગવાન જેવા સંત હોય એમાં જોડાઈએ. માટે ખૂબ સરસ વાતો છે. સમય તો કેટલો બધો થઈ ગયો ખબર પણ ન પડી. 19 ચોપાઈની કથા અહીંયા પૂરી થાય છે. તમે બધા ભક્તો કથા સાંભળો છો, સરસ મંતવ્ય લખો છો, લખજો. મહાપૂજા માટે જાજા ભક્તોને પ્રેરણા કરજો, જાજા ભક્તોને મહાપૂજામાં જોડજો. જે કોઈ ભક્તો પૂજા કરવાના હોય બધાના નામ સંતો સુધી પહોંચાડજો. આવો ભક્તો, આગળની કથા આવતીકાલે. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.